બનાસકાંઠામાં નગરપાલિકાની ચૂંટણી પાલનપુર, ડીસા અને ભાભરમાં યોજાઈ રહી છે. હવે મતદાનને એક અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે અને હવે ઉમેદવારો કાર્યાલયનું ઉદ્ઘાટન શરૂ થઈ ગયા છે. પ્રચાર પૂરજોશમાં ચાલી થઈ ગયો છે. ઉમેદવારો પોતાના વિસ્તારમાં વાયદાઓ સાથે વચનો આપી રહ્યા છે. આ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની સાથે સાથે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ બહુજન સમાજવાદી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે. કેટલાક વોર્ડમાં ચાર પક્ષના ઉમેદવારો સાથે અપક્ષના ઉમેદવારોની ચૂંટણી જંગ જામ્યો છે. ડીસામાં 11 વોર્ડ છે અને તે 11 વોર્ડના મતદારોની નવી અને જુદી યાદીના મતદારોની જો વાત કરવામાં આવે તો ડીસાની વર્ષ 2021 પહેલાં જૂની યાદી મુજબના કુલ 90,611 મતદારો હતા. નવી યાદી મુજબ વર્ષ 2021માં નવા ઉમેરાયેલા 9,776 મતદારો છે. 2021ની નવી યાદીમાં કમી થયેલા 7,725 મતદારો હતા. નગરપાલિકા ચૂંટણીમાં 28 ફેબ્રુઆરીમાં થનાર મતદારમાં નવી યાદી મુજબ 92,665 મતદારો મતદાન કરશે. વર્ષ 2021ની યાદી મુજબ કુલ 92,665 મતદારો છે. જો વાત કરીએ પુરુષ અને સ્ત્રી મતદારોની તો પુરુષ 48,463 મતદાર છે અને સ્ત્રી 44,201 મતદારો છે. 1-11 વોર્ડમાં મતદારની દ્રષ્ટિએ સૌથી નાનો વોર્ડ નંબર 3 છે. આ વોર્ડમાં 6,911 મતદાર છે અને સૌથી મોટો મતદારની દ્રષ્ટિએ વોર્ડ નંબર 8 છે. આ વોર્ડમાં 10,621 મતદાર છે. હવે 1-11 વોર્ડની વાત કરીએ તો જુઓ વોર્ડ બાય વોર્ડની વિસ્તૃત જાણકારી.